જોટાણામાં પૂર્વ સરપંચ પર હુમલાનો મામલો. પૂર્વ સરપંચે મિનરલ વોટરના પૈસા ન આપી ધંધો બંધ કરાવવાની ધમકી આપી હતી. મન દુઃખ રાખી યુવકે હુમલો કર્યો હોવાનો ઘટસ્ફોટ. મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં 2 દિવસ અગાઉ વહેલી સવારે પાર્લર ચલાવતા વૃદ્ધ સવારે 5 કલાકે પોતાની દુકાન ખોલી રહ્યા હતા. એ દરમિયાન બુરખો પહેરીને આવી સવારે અજાણાઈ સામે ધોકા વડે વૃદ્ધ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ આદરી હતી, જેમાં 24 કલાકમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો, જેમાં આરોપીએ વૃદ્ધ પર જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા. સર, આ શું બનાવ હતો અને પોલીસે શું કાર્યવાહી કરી છે? ગઈ 15 તારીખે મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં બદ્રીભાઈ પટેલ પોતાનું પાર્લર ચલાવે છે. સવારે વહેલા 5:30 વાગે ઉઠીને પાર્લર ખોલતા હતા. એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ, જે બુરખો પહેરીને આવેલો હતો, એણે ધોકાથી બદ્રીભાઈને માર્યા હતા. આ બાબતની ગંભીરતાને જોઈને આ અજાણ્યો ઈસમ કોણ છે એને શોધી કાઢવા માટે મહેસાણા LCB રાત દિવસ એક કરી 24 કલાકની અંદર આરોપીને શોધી કાઢેલ છે. આરોપી જોટાણા ગામનો જ ધર્મસિંહ ઉર્ફે ભૈલુ ઝાલા છે. એ પોતે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો. પહેલાં અત્યારે પંચાયતના બોર્ડના ઓપરેટર તરીકે કામ કરે છે. એ જ્યારે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો ત્યારે એને મિનરલ વોટરના પૈસા આ પાર્લરવાળા બદ્રીભાઈ પાસેથી લેવાના બાકી હતા. એ વારંવાર પૈસાની માગણી કરતો હતો પણ બદ્રીભાઈ એને પૈસા આપતા ન હતા, અને એના કહેવા મુજબ બદ્રીભાઈ એની સાથે ખરાબ વર્તન કરતા હતા, એને ધંધો બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા હતા, અને એની સાથે ઝઘડો થતો હતો. એકાદ વખત પંચાયતમાં પણ જાહેરમાં એને ધમકાવેલો. તો આ બાબતનો ખ્યાલ રાખી અને બદ્રીભાઈને પાઠ ભણવા માટે એણે આ કૃત્ય કરેલ છે. પોલીસે આરોપીને ઝડપી પાડેલ છે. આરોપી સાથે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ, આરોપીના સપોર્ટમાં બીજું કોઈ છે કે કેમ વગેરે તમામ પાસાને અત્યારે પોલીસે તપાસ હાથ ધરેલી છે. આરોપીનો ઈરાદો ફક્ત બદ્રીભાઈને પાઠ ભણાવવાનો હતો. જેના પૈસા નહોતા મળી રહ્યા એટલા માટે એને ગુસ્સો હતો, તો કે હું એમને સીધા કરું. બદ્રીભાઈ પોતે 65 વર્ષથી ઉપરની ઉંમરના છે અને વહેલી સવારે એકલા પાર્લર ખોલતા હતા ત્યારે બનાવ બનેલ હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ કેટલાક લોકો બનાવને બીજી રીતે ડાયવર્ટ કરવાનો પણ પ્રયત્ન થયેલો. આ તમામ બાબતોને ધ્યાને લઈ અને પોલીસે ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરી ઝડપ